ચાસવાડ ગામના ખેડૂતનું મોત થતા બે દીકરીઓએ પિતાને મુખાગ્નિ આપ્યો હતો. મૃતકને પુત્ર નહીં હોવાથી બે દીકરીઓએ અંતિમ યાત્રામાં પિતાને કાંધ આપી હતી. બંને દીકરીઓએ કાંધ પણ આપી અને પ્રગતિશીલ ખેડૂતનું માંદગી દરમિયાન મોત થયું હતું તો તેમને મુખાગ્નિ પણ આપવામાં આવ્યું. નેત્રંગના ચાસવાડ ગામના પ્રગતિશીલ ખેડૂત કિરણભાઈ નાનુભાઈ પટેલ વર્ષોથી ખેતી કરીને ત્રણ દીકરીઓને ભણાવી ગણાવી હતી, જેમાં સૌથી મોટી પૂજા અમેરિકા સ્થાયી થઈને, વજલી ખુશ્બુ નેત્રંગ અને સૌથી નાની પ્રિયાને સુરત પરણાવવામાં આવી હતી. છેલ્લા 4.5 વર્ષથી બીમારીમાં સપડાતા ઘણી હોસ્પિટલોમાં સારવાર કરાવી હતી ત્યારે 1 વર્ષથી તેમને સારું હતું અને ખેતી કામમાં મહેનત કરતા સારો પાક લઈને ઉત્પાદન મેળવી રહ્યા હતા. ગતરોજ ફરી તબિયત લથડતા બારડોલી ખાતે હોસ્પિટલમાં સારવાર માટે જઈ રહ્યા હતા અને એ રસ્તામાં જ સુરત જિલ્લાના માંડવી પહોંચતા પહેલા જ એમનું મૃત્યુ થયું હતું, જેથી માંડવી રેફરલ હોસ્પિટલમાં તપાસ કરાવતા તબીબે મૃત જાહેર કર્યા હતા. આથી કિરણભાઈ પટેલના મૃતદેહને ચાસવાડ તેમના ઘરે લાવી દીકરીઓએ અને સગા સંબંધીઓને જાણ કરવામાં આવતા ત્યારબાદ અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં ખુશ્બુ અને પ્રિયાએ પિતાને કાંધ આપી હતી અને કેલ્વી કુવા ગામે આવેલ સ્મશાનમાં અંતિમ ક્રિયા માટે લઈ જઈ ત્યાં આ બંને દીકરીઓએ પિતાની ચિતાને મુખાગ્નિ આપી હતી, જ્યારે અમેરિકા સ્થિત પૂજાએ ઓનલાઈન અંતિમ ક્રિયામાં જોડાઈ હતી. આમ ખુશ્બુ અને પ્રિયાએ પિતાને છેલ્લે પણ આ બંને પુત્રીઓએ દીકરારૂપી અંતિમ ક્રિયા કરી હતી.